नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु विक्की बामणिया। हवे विद्यार्थी मित्रों, तमने आपणी चेनल एक प्रॉमिस करेली हती के सामाजिक विज्ञानना आईएमपीना वीडियो पर 7000 लाइकनो टार्गेट जो तमे पूरो करशो तो तमने आपणी चेनल पर अंग्रेजीना आईएमपी आपवामां आवशे। तो तमे तो 7000 जगह 11000 लाइकनो टार्गेट कम्प्लीट करी दीधो, खरेखर तमने सैल्यूट छे। एटला माटे आपणी चेनल एबी मार्च 2022 इंग्लिश सेकंड लैंग्वेज जे लोको गुजराती मीडियममां छे ए लोको माटे अंग्रेजीना आईएमपीनो आ वीडियो तमारी माटे रेडी करेलो छे, जे तमने 8 એપ્રિલ 2022 તમે જે પેપર આપવા માટે જવાના છો અંગ્રેજીનું એમાં હેલ્પફુલ થશે। તમારે એસે રાઇટિંગ કયા હોઈ શકે છે, શોર્ટ નોટ્સ તમારી માટે કઈ અગત્યની છે, ઇમેલ અને રિપોર્ટ કયા અગત્યના છે એ બી હું તમને બતાવીશ, સાથે સાથે આખી જ બ્લુપ્રિન્ટનું એનાલિસિસ બી આપણે કરવાનું છે આ જ વિડીયોની અંદર। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક સેક્શન બી જોતા જઈશું, કયા સેક્શનમાં કેવી રીતે પૂછાશે અને જ્યાં આઈએમપીની જરૂરિયાત લાગશે ત્યાં આપણે એને આઈએમપી પણ આપીશું। એટલા માટે કે આ જે વિદ્યાર્થીઓ છે અમુક, એ લોકોને શું થતું હોય અંગ્રેજીની અંદર જ્યારે પેપર લખતા હોય ને ત્યારે એમને ખબર જ ના હોય કે ભાઈ કઈ તૈયારી કરવાની અને શું કરવાનું। એટલા માટે આખી બ્લુપ્રિન્ટ જો તમે સમજેલા હશો તો તમે આસાનીથી અંગ્રેજીમાં બી સારો એવો સ્કોર કરી શકશો। બીજી વાત કે છેક સુધી તમે આ વિડીયોને જોશો તો તમને ઇંગ્લિશનું પેપર એ દિવસે 8 એપ્રિલે તમારા હાથમાં આવશે, તો તમને જોઈને નવાઈ નહીં લાગે, તમને એવું જ થશે કે ભાઈ જે પ્રમાણેનું મેં વિચાર્યું હતું એ જ પ્રમાણેનું પેપર આખું આવેલું છે। એટલે તમામ વસ્તુઓને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 7000 લાઇકનું ટાર્ગેટ રાખીએ છીએ। જેવું તમે 7000 લાઇકનું ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો આપણી ચેનલ પર તમારી જે સૌથી વધારે ડિમાન્ડ છે ને કે સર સંસ્કૃતનું વ્યાકરણ રિલેટેડ કોઈ વિડીયો મૂકો, તે વિડીયો પણ આપણી ચેનલ પર મૂકી દેવામાં આવશે। તમે જો એક જ દિવસમાં 7000 લાઇકનું ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો તો આજે સાંજે જ એનું આપણે સંસ્કૃતના વ્યાકરણ રિલેટેડ વિડીયો શરૂઆત કરી દેવામાં આવશે। એટલા માટે લાઇક ના કરી તો લાઇક કરી દો, જો નીચે બટન આપેલું છે। બીજી વાત કે જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ પર પહેલીવાર આવેલા છે એ લોકો માટે તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ પર તમે આવેલા છો, નીચે તમને અહીંયા સબસ્ક્રાઈબરનો આંકડો બી દેખાતો હશે, 6,74,000થી બી વધારે વિદ્યાર્થીઓ અહીં જોડાયેલા છે, તમે લાલ બટન દબાવી અને અમારી સાથે જોડાઈ શકો છો। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ, સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું। તો માર્ચ 2022 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એ લોકો માટે જોઈ લઈએ। ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં વિભાગ એ જે તમારો હશે એ ટોટલ 17 ગુણનો હશે, બોર્ડના પ્રશ્નપત્રમાં 1 થી 15 નંબરમાં તમને જોવા મળશે। હવે 1 થી 15માં કેવા કેવા પ્રકારના પ્રશ્ન આવશે એ બી આપણે જોઈશું, પણ આ જે વિભાગ છે એ 100% તમારી ટેક્સ્ટબુકના જે ચેપ્ટર્સ છે 1 થી 10 એના આધારિત હશે। મતલબ કે સેક્શન એના જો તમારે 17એ 17 ગુણ પૂરેપૂરા લેવા હોય તો તમારે 1 થી 10 ચેપ્ટર પર ફોકસ રાખવું પડશે જે તમારી ટેક્સ્ટબુકને આપેલા છે તે। હવે આપણે જોઈ લઈએ, સૌથી પહેલાં એની અંદર એક પ્રશ્ન હશે કે ભાઈ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તમને એક ફકરો આપેલો હશે, તમને એવું થાય ભાઈ ફકરો ક્યાંથી આપેલો હશે, પેરેગ્રાફ ક્યાંથી આપેલો હશે, તો બોર્ડના પ્રશ્નમાં 1 થી 10 નંબરના પ્રશ્ન આના હશે, દરેકનો 1 ગુણ હશે એટલે કે 10 ગુણ થશે। ચેપ્ટર 1 થી 10ની અંદરના જે તમારા ચેપ્ટર તમે જે ભણ્યા છો, જે પ્રકરણ તમે તમારી સ્કૂલની અંદર ટ્યુશનની અંદર કાં તો પછી તમે ઓનલાઈન સંકલ્પ પર ભણ્યા હોય તો ત્યાં તમને એક્સપ્લેન કરેલા છે, સમજાયેલા છે, એમાંનો જ કોઈક પેરેગ્રાફ હશે ટેક્સ્ટબુકનો અને એના નીચે 2 પ્રશ્ન આપેલા હશે। એટલે કે પાઠના આધારે ટોટલ 5 ફકરા તમને આપેલા હશે, તમને કે તમને ક્યાંથી ખબર 5 જ ફકરા હશે। 8 એપ્રિલે તમારા હાથમાં પેપર આવે તો જોઈ લેજો, 1 ફકરો હશે નીચે 2 પ્રશ્ન, 1 ફકરો હશે 2 પ્રશ્ન, એવી રીતે ટોટલ 10 પ્રશ્ન હશે અને 5 ફકરા હશે તો આપેલ હશે અને દરેક ફકરામાંથી 2 પ્રશ્ન તમને પૂછેલા હશે, એટલે કે તમારે એના આન્સર એ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના, બરાબર? એટલે સહેલું છે, તમે થોડુંક બી મહેનત કરી અને વાંચીને જશો તો તમે વાક્ય રચના જો તમને વ્યવસ્થિત બનાવતા આવડતી હોય તમે આના 10માંથી 10 ગુણ આસાનીથી લઈ શકો। હવે આપણે વાત કરીએ જેના પછીનો જે પ્રશ્ન આવે છે, મતલબ કે 1 થી 10 પછી 11 નંબરનો પ્રશ્ન કે ભાઈ રાઇટ ધ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન, એટલે કે ગમે તે એક તમારે શોર્ટ નોટ લખવાની હશે એ બી તમારી ટેક્સ્ટબુક આધારિત હશે, એટલે કે 11માં નંબરમાં 3 ગુણની તમને એક શોર્ટ નોટ પૂછાશે, બરાબર? તો ચેપ્ટર 1 થી 10માંથી કોઈ બી ચેપ્ટરની શોર્ટ નોટ તમને આવી શકે છે, પણ અહીંયા આઈએમપી તરીકે ટોટલ 7 શોર્ટ નોટ હું તમને આપું છું જે તમને માર્ચ 2022ની મતલબ કે 8 એપ્રિલે તમે જે પેપર આપવા માટે જવાના છો એમાં હેલ્પફુલ થશે, એટલે કે આ શોર્ટ નોટો તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જવાની છે। બીજી વાત કે તમને દરેક શોર્ટ નોટની નીચે નાના નાના પ્રશ્ન આપેલા હશે, બરાબર?
पांच के छ नाना नाना प्रश्न आपेला हशे ते प्रश्नना आधारे शॉर्ट नोट लखवानी। तमे पछी तैयार घरे थी अलग प्रकारे करीने गया होय त्यां क्वेश्चन अलग पूछे होय अने पछी तमे लखीने आवशो तमने मार्क्स नहीं मळे तमे के मारा मार्क्स केम कट थई गया तो एक क्वेश्चन तमने ना थाय एटला माटे हुं तमने खास कहुं छुं के तमने नीचेना प्रश्न आपेला हशे शॉर्ट नोट हशे नीचे प्रश्न आपेला हशे ते प्रश्नना प्रमाणे तमारे एने शॉर्ट नोट लखवानी छे। तो ए रीते करवानी छे। सौथी पहेलुं छे एमजीपी एफर्ट्स फॉर द सोलार पावर, बराबर। तो आ तमारे टेक्स्टबुकना आधारे नाम कदाच खोटू लखायुं छे, सीतापुर आवशे, बराबर छे। तो सीतापुर डिस्ट्रिक्टनी वात छे, तो पण एमजीपी एफर्ट फॉर द सोलार पावर ए शॉर्ट नोट तमने ख्याल हशे त्यांथी तमे जोई लेजो। रामसिंह 070 ध ह्यूमन रॉबर्ट आ खास आ वर्ष माटे અગત્યની છે તો ખાસ અને તૈયાર કરી લેજો। અરુણ કૃષ્ણમૂર્તિ આ બી એક અગત્યની શોર્ટ નોટ છે। મધર અ વન્ડરફુલ ક્રિએશન આ બી એક અગત્યની શોર્ટ નોટ છે જે તમારે ટેક્સ્ટબુક આધારિત છે। એની સુલેવાન અ વન્ડરફુલ ટીચર આ બી આ વર્ષ માટે અગત્યની છે। અને છઠ્ઠા નંબરમાં છે મિસ હોલિસ મેનેલ, બરાબર છે। આ સ્પેલિંગ અહીંયા ખોટો છે, જો ટાઈપિંગ મિસ્ટેક કરેલી છે, તમે મેનેલ સમજો, બરાબર છે, મિસ હોલિસ મેનેલ। અને ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ। તો આ ટોટલ 7 અહીંયા આપેલી છે શોર્ટ નોટ જે તમારી માટે અગત્યની છે, તમારે તો ટેક્સ્ટબુકમાં ટીક કરીને પછી તૈયાર કરવાની છે। એક એક સ્પેલિંગનું બી તમે ધ્યાન રાખજો, એના જેવું ના થાય કે અહીંયા ભાઈ સ્પેલિંગમાં મિસ્ટેક થઈ છે જેને ટાઈપ કર્યું છે, એવું તમારું ના થાય, નહીં તો તમારા તો માર્ક્સ કટ થઈ જશે, બરાબર છે। તો આ શોર્ટ નોટ ટોટલ 7 છે જે તમારે ખાસ 8 એપ્રિલે પેપર આપવા માટે જાઓ એ દિવસે સવારે વહેલા ઉઠીને પણ જોવાની છે, અત્યારથી જ તૈયાર કરી દેવાની, પણ એ દિવસે ખાસ એના પર નજર મારીને જવાનું છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, તમને ખરા ખોટા પૂછાશે એના પછી 12-15 નંબરની અંદર આપેલા હશે। તમે જોશો તો વિભાગ એમાં 12-15 નંબરના પ્રશ્નમાં ખરા ખોટા હશે, તો એ 4 ગુણના ટોટલ હશે। ચેપ્ટર 1-10ના તમારે તૈયાર કરવાના છે દરેકના, પણ હું તમને કહું છું ભાઈ પાઠના આધારે 4 ખરા ખોટા પૂછાશે, તમારે 1, 5, 8, અને 9 આના તો ખાસ કરજો, આ મારું પર્સનલ રિકમેન્ડેશન છે કે ભાઈ તમારે ખરા ખોટા કરવા છે તો 1, 5, 8, 9ની લીટી ટુ લીટી વાંચીને જજો, એની અંદરનો ખરા ખોટા આવી શકે તો તમારા માર્ક કટ ના થાય, બરાબર। બાકીના કરવાના તો બધા જ પ્રકરણના છે, પણ એના બી 4 ગુણ આપણા થઈ જશે। તો આમ જોવા જઈએ તો ભાઈ 10 તમારા કોમ્પ્રિહેન્શનના હતા, મતલબ કે પેરેગ્રાફના આધાર પર પ્રશ્ન હતા, ત્યારબાદ 3 માર્ક્સની તમને એક શોર્ટ નોટ હતી, અને 4 ગુણ તમારા ખરા ખોટાના। તો આ તમારો વિભાગ એ થયો કે જે તમારા અંગ્રેજીના પેપરની અંદર આવશે। હવે આપણે વાત કરીએ ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં વિભાગ બી, એ બી તમારો 17 ગુણનો છે, એટલે કે બોર્ડના પ્રશ્નપત્રમાં નંબર 16-32, બરાબર, જ્યારે તમારા હાથમાં પેપર આવે ત્યારે નંબર 16-32માં જોશો તો તમારો વિભાગ બી હશે ટોટલ 17 ગુણનો હશે। એની અંદર સિલેબસમાં શું આવશે તો પોએમ તમારી 1-4, બરાબર, જે કાવ્ય તમારી ટેક્સ્ટબુકની પાછળ આપેલી છે તો એ 1-4 હશે, અને બ્લેકબક, બરાબર, આટલી તમે તૈયારી કરશો। પેલું હતું એ ફક્ત પાઠ આધારિત હતું, તમે બ્લેકબક અને આ પોયમ કરેલી હશે તો તમને 17 ગુણ થશે। બ્લેકબક એટલે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી રીડર, તમને એવું થાય ભાઈ મારી પાસે તો ટેક્સ્ટબુક નથી, તો ના હોય તો તમારી પાસે ડાયજેસ્ટ હશે તો એ ડાયજેસ્ટની અંદર બી આપેલું હોય છે, બરાબર, તો ખાસ તમે ત્યાંથી એને તૈયાર કરી શકો છો। જો વાંચેલું હશે સ્ટોરી તો તમે સરળતાથી એની અંદરના કોમ્પ્રિહેન્શન પૂછાશે તો તમને આવડશે। હવે આપણે જોઈ લઈએ એની અંદર શું પૂછાય છે, ભાઈ રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તમને એક કાવ્ય પંક્તિ આપેલી હશે જે પોયમ તમારી 1, 2, 3, 4 છે એમાંનો જ કોઈક 4 કે 5 લીટી તમને આપેલી હશે, અને એની અંદરથી પ્રશ્ન બનાવેલા હશે, એ કયું હશે તો 16-18 ત્રણ પ્રશ્ન હશે 3 ગુણના, પોયમ 1-4નો કોઈ બી ભાગ આવી શકે છે, એટલે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલ પોયમના આધારે 3 પ્રશ્ન પૂછાશે અને જે આપેલ પોયમના ટુકડામાંથી શોધવાના રહેશે, એટલે તમને જે પોયમ આપેલી હશે એની અંદરથી તમારે એનો જવાબ શોધીને લખવાનો। તો આ રીતે 3 ગુણ તમારા થાય છે, તેવી જ રીતે એના પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ બોર્ડના પ્રશ્નપત્રમાં 19-23 નંબરમાં હશે ટોટલ 5 ગુણના, બરાબર। હવે આ જે 5 ગુણ છે એ તમારા જે 1-10 ચેપ્ટર છે ને એના આધારે નહીં હોય, એ તમારી સપ્લિમેન્ટરી રીડર બ્લેકબકમાંથી પૂછેલા હશે, બરાબર। તમને એવું થાય કે ભાઈ આ નવા પેરેગ્રાફ ક્યાંથી આવે છે, કોઈને ખબર જ ના હોય, તો જે વિદ્યાર્થીઓને ના ખબર હોય એ વિદ્યાર્થીઓને ખાસ ભાઈ આ જે 5 ગુણ છે એ કમ્પલસરી તમારી બ્લેકબકની જે અલગથી તમને બુક આપેલી છે સપ્લિમેન્ટરી રીડરની, ના હોય તો તમારી ડાયજેસ્ટની અંદર બી હશે, કાં તો તમે ઓનલાઈન સર્ચ કરશો કે ભાઈ સપ્લિમેન્ટરી રીડર બ્લેકબક ફોર સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ, તો તમને એ ચોપડી પણ આવી જશે, એની અંદર અલગ 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 ચેપ્ટર આપેલા છે, જે તમે 1-10 ચેપ્ટર ભણ્યા ને એ રીતે અલગ અલગ ચેપ્ટર એની અંદર નાના નાના આપેલા છે, તો એ બ્લેકબકની અંદરથી આવશે, એટલે એને એકવાર વાંચી લેવાનું, એટલીસ્ટ એનું ગુજરાતી તો તમને ખબર હોવી જ જોઈએ દરેકની સ્ટોરી, તો તમે એના જવાબ લખી શકશો। તો સપ્લિમેન્ટરી રીડર બ્લેકબકમાંથી ફકરાના આધારે 5 પ્રશ્ન તમને પૂછેલા હશે,
जो तमे एने थोड़ीक माहिती भी लीधेली हशे तमे आ 5 માર્ક ને સિક્યોર કરી શકો છો। મોટા ભાગના વિદ્યાર્થીઓ વાંચ્યા વગર જ જતા હોય ભાઈ, તેને ઉતાર એક બે ચોપડીની બહારનો છે, ચોપડીની બહારનો નથી, નક્કી જ છે કે ભાઈ બ્લેક બકમાંથી જ પૂછવાનું, એની અંદરથી જ પૂછાશે। તો તમે જો વાંચીને જશો એ ચેપ્ટર્સને તો તમને આ 5 માર્ક્સ આવશે બરાબર વ્યવસ્થિત રીતે। ત્યારબાદ આપણે વાત કરીએ તો રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, આવો બી એક પ્રશ્ન તમને પૂછાશે। બોર્ડના પ્રશ્નપત્રમાં 24-28 નંબરમાં આ તમને પ્રશ્ન જોવા મળશે, એના બી ટોટલ 5 ગુણ છે। તો આ જે છે એની અંદર તમને કોઈ માહિતી કે ચિત્ર આપેલું હશે, આકૃતિ આપેલી હશે અને તેના આધારે તમને 5 પ્રશ્ન પૂછેલા હશે। તમને ગમે તે આપી દે, કોઈ બેંકનો ચેક લખેલો હોય, કાં તો પછી કોઈકની એડવર્ટાઇઝમેન્ટ હોય, કાં તો પછી કંઈક લાયસન્સ આપેલું હોય, આવી અલગ અલગ જેટલા બી ડેટા છે કે જે તમે વાંચી અને એની આધારે તમે એના પ્રશ્ન જવાબ આપી શકો, તેવા ઘણી બધી માહિતીઓ આપણા ત્યાં અવેલેબલ છે। એમાંની કોઈ બી માહિતી તમને ચિત્ર સ્વરૂપે આપશે, કાં તો આકૃતિ સ્વરૂપે આપશે અને એના આધારે તમને પ્રશ્ન પૂછશે। કોઈ ગ્રાફ આપી દે, કોઈનું રિઝલ્ટ આપી દે અને રિઝલ્ટના આધારે તમને 2-4 ક્વેશ્ચન પૂછે। તો ટોટલ 5 પ્રશ્ન પૂછેલા હશે અને આ જે છે એ પરીક્ષામાં પૂછાયેલ માહિતી તદ્દન નવા જ પ્રકારની હશે, તમે કોઈ જગ્યાએ નહીં જોઈ હોય, ના તમે જોઈ હશે ના મેં જોઈ હશે, ટોટલી નવી જ આવશે। તો તમને થાય પછી અમને કેવી રીતે આવડશે, તો તમારે શું કરવાનું, ઓછામાં ઓછા 20 પ્રશ્નપત્રોમાં આ મુદ્દોને પ્રેક્ટિસ કરવાની। દરેક પ્રશ્નપત્રમાં એક માહિતી આવી હોય એની તમારે પ્રેક્ટિસ કરવાની। દેવ સાથે પેપર સેટના 10 પ્રશ્નપત્ર તમારી પાસે હશે, સાથે સાથે આપણે બી અલગ અલગ શાળાઓના 10-10 પેપર આપેલા છે, તો એ 10 અને આ 10 ટોટલ 20 પ્રશ્નપત્રનો તમે આ વિભાગ પ્રેક્ટિસ કરી લેશો તો તમે આરામથી એની અંદર 5 ગુણ કવર કરી શકશો। તો આ બી એક અગત્યનું હતું। ત્યારબાદ રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, બોર્ડના પ્રશ્નપત્રમાં 29-32 નંબરની અંદર આ હશે, 4 ગુણનું હશે। તો તમને એક ઇન્ટરવ્યૂ આપેલું હશે, ઇન્ટરવ્યૂની અંદર શું હશે કે એક વાર્તાલાપ હશે બે વ્યક્તિઓ વચ્ચેનો અને એને સમજવાનો પહેલાં અને એના આધારે તમને 4 પ્રશ્ન પૂછેલા હશે બરાબર। ઇન્ટરવ્યૂ તમે સમજી શકશો તો જ તમે એના આન્સર આપી શકશો। તો કોઈ બી બે વ્યક્તિ વચ્ચેની વાતચીત હોય, કોઈ બી બે વ્યક્તિ વચ્ચેની વાતચીત હોય, ઇન્ટરવ્યૂ હોય કાં તો પછી કન્વર્ઝેશન હોય, કંઈ બી હોય, તેના આધારે તમને પૂછેલા હશે અને આ બી તદ્દન નવા જ પ્રકારની માહિતી તમારા પેપરમાં હશે, જે 8 તારીખે તમારા હાથમાં પેપર આવવાનું હશે, એની અંદર પેરેગ્રાફ હશે એકદમ નવો જ હશે। એટલા માટે આની અંદર બી તમારે 20 પેપરની પ્રેક્ટિસ કરવાની, તો તમે આના 4 માર્ક્સને સિક્યોર કરી શકશો, કેમ કે તમને પ્રેક્ટિસ થશે તો જ તમે એક નવો પેરેગ્રાફ તમારી સામે આવે છે તો બી તમે એનો જવાબ આપી શકશો। તો એ ખાસ પ્રેક્ટિસ કરી લેજો 10 આપણા દેવ સત્ય પેપર સેટના અને બાકીના 10 આપણે જે પ્રેક્ટિસ માટે આપેલા છે એના। ત્યારબાદ આપણે જોઈએ ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની અંદર વિભાગ સી અને ડી, તો એ ટોટલ સી તમારો 15 ગુણનો હશે અને ડી જે તમારો હશે એ બી તમારો 15 ગુણનો હશે બરાબર। ટોટલ 30 ગુણનું તમને પૂછાય છે અને આ જે હશે એ ટોટલી તમારું અંગ્રેજી વ્યાકરણ આધારિત હશે, મતલબ કે જે લોકોને ગ્રામર આવડતું હશે એ લોકો આની અંદર સારી રીતે માર્ક્સ કવર કરી શકશે। આપણે એની પ્રેક્ટિસના સેશન બી આગળ અરેન્જ કરવાના છે, પણ અત્યારે તમારે વ્યાકરણ આધારિત જ આ હશે, એટલે તમે જેટલી એની પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે એના 30માંથી માર્ક્સ કવર કરી શકશો। એમાં જે 42મો પ્રશ્ન હશે એ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, તે 3 ગુણનો હશે, એ તમારી પાઠ્યપુસ્તકના પાઠ આધારિત હશે આની અંદરથી। એટલે કે 30માંથી 3 ગુણ આના હશે કે તમને એ પેરેગ્રાફ આપેલો હશે અને ઉપર 3 કે 4 વર્ડ આપેલા હશે, યોગ્ય વર્ડને તમારે એ પેરેગ્રાફમાં સેટ કરવાનો, મતલબ કે તમને પાઠ રિલેટેડ ઇન્ફોર્મેશન હશે તમે આસાનીથી એ લખી શકશો। ટોટલ બીજું 43-45, ફાઇન્ડ ધ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, નિયરેસ્ટ મિનિંગ તમને પૂછેલા હશે, એ 3 ગુણનું હશે, તો એ 3 ગુણ તમારું સપ્લિમેન્ટરી રીડર બ્લેક બકમાંથી હશે બરાબર। તમને કે ભાઈ નિયરેસ્ટ મિનિંગ દર વખતે નવા નવા આવે છે, એ નવા નથી આવતા, એ બ્લેક બકના જે સપ્લિમેન્ટરી રીડરના જે લેસન્સ છે એની અંદરથી જ આવતા હોય, તો એ જો તમે વાંચેલું હોય તો એના માર્ક્સ તમે સિક્યોર કરી શકો। મતલબ કે આ જે 30 છે એની અંદરથી ટોટલ 24 માર્ક્સનું તમારો ગ્રામર હશે, બાકીનું 3 માર્ક્સનું તમારે પાઠ્યપુસ્તકના આધારિત હતું અને આ તમારી બ્લેક બકના આધારિત હતું। 24 ગુણનું તમને અલગ અલગ પૂછાશે, તે કેવી રીતે પૂછાશે એનું બી આપણે ગ્રામરને એવું હશે તો લાઈવ સેશન અરેન્જ કરી દઈશું, પણ આ રીતનું તમારો સી અને ડી વિભાગ રહેશે। હવે આપણે વાત કરીએ વિભાગ ઈ, 16 ગુણના તમારો હશે આખો, બોર્ડના પ્રશ્નપત્રમાં 56-58 નંબર તમારા હાથે જે આવશે ને હાથમાં, 8 એપ્રિલે જે પેપર આવશે 10 વાગે, એની અંદર 56-58માં વિભાગ ઈ હશે, જેની અંદર તમારી રાઇટિંગ સ્કિલ ચેક થશે। તો રાઇટિંગ સ્કિલમાં શું પૂછાશે એ બી આપણે જોઈ લઈએ, તો રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ,
ઓન ધ ફોલોઈંગ ગમે તે એક વિષય પર તમને લખવાનું પૂછશે બોર્ડના પ્રશ્નપત્રમાં નંબર 56 માં જોવા તમને મળશે 6 ગુણનો હશે બરાબર પણ વ્યવસ્થિત 1.5 પેજનો તમારે પેરેગ્રાફ વ્યવસ્થિત લખવાનો તો તમને માર્ક્સ મળશે તેની અંદર આઈએમપી હું તમને આપી દઉં ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત આ એક અગત્યનું છે તમારા મોડેલ પેપરની અંદર બી આપેલું છે ત્યારબાદ અ વિઝિટ ટુ એ પબ્લિક લાઇબ્રેરી ત્યારબાદ અ વિઝિટ ટુ એ હોસ્પિટલ આ વર્ષ માટે અગત્યનું છે કોવિડની સિચ્યુએશન છે તમને બી ખબર છે તો તમે અલગ અલગ જગ્યાએ હોસ્પિટલની વિઝિટ કરી હોય અને કેવું તમને માહોલ દેખાય એના આધાર પર પૂછાઈ શકે છે દરેકની અંદર તમને મુદ્દા આપેલા હશે મુદ્દાને તમારે એક્સટેન્ડ કરી અને પછી પેરેગ્રાફ લખવાનો હોય માય ફેવરેટ ફેસ્ટિવલ હોલી આ બી એક અગત્યનો છે સિચ્યુએશનના આધાર પર માય ફેવરેટ ટીચર આ બી એક ક્વેશ્ચન પૂછાયો છે આની અંદર પેરેગ્રાફ રાઇટિંગની અંદર સાયન્સ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ આ ઓલરેડી એક વખત પૂછાઈ ગયેલો છે બોર્ડમાં એટલે તમને બી રિપીટ થઈ શકે છે બોર્ડની અંદર રિપીટ બી થતા હોય ક્વેશ્ચન COVID-19 પેન્ડેમિક આ બી એક અગત્યનો છે અને મારી ટોપ પિકમાં મેં એનો સમાવેશ કરેલો છે તો ખાસ તૈયાર કરી લેજો પોઝિટિવ એન્ડ નેગેટિવ ઇફેક્ટ ઓફ ધ ઓનલાઈન એજ્યુકેશન તો આ બી એક અગત્યનો એસે છે જે આ વર્ષ માટે અગત્યનો છે તો ખાસ તમારે આટલા એસેને તૈયાર કરી લેવાના છે જો અમારે કોઈ જગ્યાએ ના મળે તો જાતે પહેલાં એને લખી લો ઘરે જ વિચારી લો કેમ કે ગુજરાત બોર્ડ તમને ફક્ત અને ફક્ત લખવાના માર્ક્સ આપે છે અને જે વિચારવા માટેનો સમય તમને આપતો નથી જે 3 કલાક તમને આપે છે ફક્ત અને ફક્ત લખવા માટે હોય છે વિચારવા માટે નહીં તો ઘરેથી જ આપણે વિચારીને જવાનું અને આવે તો વ્યવસ્થિત રીતે લખી દેવાનું અને આપણા 6 માર્ક્સ સિક્યોર કરી લેવાના ત્યારબાદ તમે જોશો તો રાઇટ અ રિપોર્ટ ઓર ઇમેલ ગમે તે એક પર કાં તો તમારે રિપોર્ટ લખવાનો હોય કાં તો ઇમેલ લખવાનો તમને જે અનુકૂળ આવે એ તમે લખી શકો છો બોર્ડના પ્રશ્નપત્રમાં 57 નંબરની અંદર આ તમને જોવા મળશે 5 ગુણનો હશે આ બી તો જો ઇમેલના ફોર્મેટના ગુણ તમને મળતા હોય છે એટલા માટે વ્યવસ્થિત એક ફોર્મેટ રેડી કરી દેવાનું અને જેટલા મુદ્દાઓ અંદર આવરી લેવાના કીધા હોય જે પ્રમાણે માંગી હોય એ પ્રમાણે ઇમેલ તમારે લખવાનો કેવી રીતે ઇમેલ લખાય છે એનો એક વિડીયો આપણી ચેનલ પર અવાઇલેબલ છે વિજય નાકિયા સરે રેડી કરીને મૂકેલો છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કાં તો આઈ બટન પરથી બી મળી જશે તો ત્યાંથી તમે જોઈ લેજો કે ઇમેલ કેવી રીતે લખાય છે એનું ફોર્મેટ કેવી રીતે બનતું હોય છે તો તમે ઇમેલ લખી શકો કાં તો પછી તમારે જો રિપોર્ટ લખવા હોય તો હું તમને આઈએમપી રિપોર્ટ્સ આપી દઉં છું કે જે આ વર્ષ માટે અગત્યના છે વેક્સિનેશન ડ્રાઈવ ઇન યોર સ્કૂલ આ એક અગત્યનો રિપોર્ટ છે એના પર તમને રિપોર્ટ લખવાનું પૂછી શકે કલેક્ટિંગ ધ રિલીફ ફંડ ફોર ધ બ્લાઇન્ડ આ બી એક અગત્યનું છે સ્પોટ ડે સેલિબ્રેશન આ બી એક અગત્યનું છે સ્વચ્છતા અભિયાન એ બી આ વર્ષે પૂછાય એવું છે અને ફેરવેલ ફંક્શન ઓફ ક્લાસ 10 આના પર બી રિપોર્ટ તમને પૂછાય એવો છે તો તમારે ઇમેલ લખવો હોય તો ઇમેલ અને જો રિપોર્ટ લખવો હોય તો રિપોર્ટ જેવું તમને અનુકૂળ લાગે એ પ્રમાણે તમે આ 5 માર્ક્સના કવર કરી શકો છો ત્યારબાદ આપણને છેલ્લે પૂછાય છે કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ તમને કોઈ પિક્ચર આપેલું હશે કોઈ માહિતીનું ચિત્ર કે આકૃતિ આપેલી હશે અને એના પર તમારે 10 વાક્ય લખવાના પોતાની રીતે તો આની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું કે એના જે સ્પેલિંગ વગેરે હોય એ એવા જ તમે ઉપયોગ કરો કે તમારી પાસે આખું અંગ્રેજીનું પેપર છે એમાં ઢગલો વર્ડ્સ આપેલા હશે એના આધારે જ વર્ડ્સ બનાવી દો સેન્ટેન્સ બનાવી દો અને પછી તમે પેરેગ્રાફ લખશો તો 5માંથી 5 ગુણ આના મળી જશે પણ થોડુંક સ્માર્ટ વર્ક તમારે કરવું પડશે અને આની અંદર બી જે તમને ચિત્ર જોવા મળશે એ ટોટલી નવું જ હશે તે તમને પ્રેક્ટિસથી જ આવડશે જો તમે જેટલી પ્રેક્ટિસ કરશો 20 પેપર મેં તમને કહું છું 10 આપણા દેવસત્યના અને 10 આપણે અલગ અલગ સ્કૂલોના ટોટલ 20 પેપરોની તમે પ્રેક્ટિસ કરશો તો આસાનીથી આના બી તમે 5 ગુણ કવર કરી શકશો તો આ તમારા અંગ્રેજીની વાત થઈ એસે રાઇટિંગ બી મેં તમને આપ્યું શોર્ટ નોટ્સ બી આપી સાથે સાથે આખું એનાલિસિસ બી જોયું અને રિપોર્ટ્સ બી મેં તમને આઈએમપી આપ્યા તો તમને જે બી છે એક નોટમાં લિસ્ટ બનાવી અને એને તૈયાર કરી લેજો તો જ તમને 8 એપ્રિલે તમે જે પેપર આપવા માટે જવાના છો એમાં હેલ્પફુલ થશે તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઇક કરજો કેમકે એના પર 7000 લાઇકની આપણે ટાર્ગેટ રાખેલું છે જેવું તમે ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તમને સંસ્કૃત રિલેટેડ વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવશે તમારો કોઈ મિત્ર હોય ને એને અંગ્રેજીથી બીક લાગતી હોય તેને આખો આ ફોર્મેટ સમજાય અને આઈએમપી એને મળે એટલા માટે આ વિડીયો જરૂરથી એને શેર કરી આપો જો શેરનું બટન છે એ શેર કરી અને એ વિદ્યાર્થીને મોકલી આપો વોટ્સઅપ પર કાં તો પછી સોશિયલ મીડિયા પર ગમે તે રીતે કેમકે એને બી આ માહિતી મળશે તો એનો બી ડર દૂર થશે અને આસાનીથી અંગ્રેજીમાં સારો એવો સ્કોર કરી શકશે તમારે અન્ય કોઈ વિષયના આઈએમપી જોઈતા હોય તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બી એના ઉપયોગી વિડીયોઝ તમને આપેલા છે ધોરણ 10 માટેના આઈએમપીના દરેક વિષયના તો એ બી તમને ત્યાંથી જોવા હોય તો જોવા મળી શકે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં જ એની લિંક આપેલી છે તમે જો અમારી ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને બોર્ડની પરીક્ષા સુધી સારો એવો સપોર્ટ તમને મળતો રહે આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી આવજો